જીપીએસસી ડીવાયએસઓ બે હજાર અઢાર ઓગણીસના કલ્ચરના પેપરનું સોલ્યુશન વિથ ફાઇનલ આન્સર કી તો ગુજરાતના પ્રખ્યાત ભક્ત કવિ દયારામના ચશ્મા અને ચશ્મા હસ્તપ્રત અને તંબૂર ખાલી જગ્યામાં આદરપૂર્વક જાળવી રાખવામાં આવે છે તો દયારામ જેઓ ડભોઈમાં કર્મભૂમિ હતી તે ડભોઈમાં તેમની આ વસ્તુઓ સાચવી રાખવામાં આવી છે વાસ્તુશાસ્ત્રના નિયમ અનુસાર નિર્માણ થયેલું એક ભવ્ય મંદિર રણમલ ચોકી જે હાલ ખંડેરીયલ હાલતમાં છે તે ક્યાં આવેલું છે તો એ સાબરકાંઠાના ઈડર ખાતે રણમલ ચોકી આવેલી છે ભારતમાં વિવિધ પ્રદેશના સંગીત લોકસંગીત બાબતેના જોડકા જોડો તો બંગાળમાં બાઉલ અને પટિયાલી પંજાબમાં મહિયા અને હીર મહારાષ્ટ્રમાં પોવાડા અને અભંગ અને પૂર્વ પૂર્વ ભારતમાં કંજરી અને શેરી સૌરાષ્ટ્ર અને કચ્છની કચ્છના ચારણોમાં દેવી વાદ્ય તરીકે જંતર એ કયું વાદ્ય છે તે તંતુ એટલે કે તારનું વાદ્ય છે ખાલી જગ્યા તાલુકામાં જોવા મળતા પઢાર નૃત્યમાં વપરાતી લાકડીઓ અડધો અડધો ભાગ ધાતુનો અને અડધો ભાગ લાકડાનો હોવાથી તે પ્રમાણે ઠોકી ઠોકીને જુદા અવાજો જુદા જુદા અવાજો કાઠી લોકો નૃત્ય કરે છે તો પઢાર નૃત્ય એ ધોળકા તાલુકામાં આવેલું સરખેજ પાસેના ગામમાં પડાર લોકો વસે છે અને ત્યાં એટલે આ ધોળકાનો જવાબ આવશે હુડીલા ખાલી જગ્યા વિસ્તારનું શૌર્યગાન છે હુડીલા જે બનાસકાંઠા વિસ્તારનું શૌર્યગાન છે નૃત્ય નાટ્ય બાબતેના જોડકા જોડો તો મહારાષ્ટ્રમાં આવશે તમાશો ઉત્તર પ્રદેશમાં નોટંકી જે રીતે આ આપ્યા છે સીધા પહેલાં એ બીજો બીજો બી ત્રીજો સી અને ચોથો ડી એ મુજબ જવાબ છે એના મહારાષ્ટ્રમાં છો ઉત્તર પ્રદેશ નોટંકી પંજાબ હરિયાણામાં સ્વાંગ અને આંધ્રપ્રદેશમાં યક્ષગાન અને યક્ષગાન કર્ણાટકમાં પણ થાય છે યાદ રાખજો મિત્રો મેઘરાજાનો છડી ઉત્સવ ભરૂચ ખાતે થાય છે જે વરસાદ લાવવા માટે કરવામાં આવે છે હરિનો મારક છે સુરાનો નહીં કાયરનું કામ આ પંક્તિના કવિ આ ચારોમાંથી કોઈ નથી એટલે ક્વેશ્ચન કેન્સલ કરવામાં આવે છે બાકી આનો સાચો જવાબ આવશે કવિ પ્રીતમ જે ઓપ્શનમાં આપ્યો નથી એટલે ક્વેશ્ચન કેન્સલ કર્યો છે ગુજરાતમાં અન્ય પ્રદેશમાંથી આવેલી વસેલી વસેલી આદિજાતિઓ બાબતે જોડકા જોડો તો પોમલા જે મધ્યપ્રદેશમાંથી આવેલી છે દોડિયા મહારાષ્ટ્રમાંથી ગામિત સિંધ પ્રદેશમાંથી અને ભરવાડ જે રાજસ્થાન તો આ મુજબ આનો જવાબો છે પોમલા મધ્યપ્રદેશ દોડિયા મહારાષ્ટ્ર ગામિત ગામિત સિંધ પ્રદેશ અને ભરવાડ જે રાજસ્થાન નવલકથાકાર અને તેમની તેના લેખકો અખે પતર તો બિંદુભટ્ટ અણસાર વર્ષાડા લજા માધવ ક્યાય નથી હરેન્દ્ર દ્રવે અને બંધ મુઠીમાં સૂરજ પ્રિયંકા પ્રિયકાંત મણિયાર અમદાવાદની પોળમાં આવેલી હર કોઈ શેઠાણીની હવેલી ખાલી જગ્યા માટે વિખ્યાત છે તો આ કાષ્ટ કલાની નમૂનો છે આ હવેલી આખી કાશ્તી બનાવ બનાવવામાં આવી છે એટલે હરકો હર કોઈ હવેલી એ કાષ્ટ કલા માટે વિખ્યાત છે આળેખ એ ખાલી જગ્યા છે આળેખ એટલે માટીના ભીતો માટીની ભીતો ઉપર ભાતીગળ રંગોનું ચિત્રામણ એને આળેખ કહે છે કટાવકામ એટલે કાપડના વિવિધ રંગો અને આકારના ટુકડાઓ કાપીને વ્યવસ્થિત ગોઠવી તેને દારો સીવી લેવાને કટાવ કામ કહે છે સારંગી જેવું ઝુંઝુન ખાલી જગ્યામાં ખાલી જગ્યા જાતિમાં જોવા મળે છે આ સીધી ઝુંઝુન એ સીધીઓનું સ્વાજિંત્ર છે સીધીઓ મુખ્યત્વે અમરેલીના જાફરાબાદ વિસ્તારમાં રહે છે જેઓ મૂળ આફ્રિકાના વતની હતા માળીનો ચાળો એક પ્રકારનું ડાંગી નૃત્ય છે ખાલી જગ્યા ચાને ગળીસા અને છાશને ખાટી કહે છે તો ભીલ લોકો ચાને ગળીસા અને છાસને ખાટી કહે છે આદિવાસી પ્રજા અને દિગંબર જન સમાજની સંસ્કૃતિના સમય સમયરૂપ રેવડીનો મેળો ખાલી જગ્યા ખાતે ભરાય છે તો રેવડીનો મેળો સંતરામપુર ખાતે ભરાય છે અને સંતરામપુર જે મહીસાગર જિલ્લામાં આવેલો તાલુકો છે લુણાવાડા પણ મહીસાગર જિલ્લામાં આવેલો છે પણ રેવડીનો મેળો સંતરામપુર સંતરાપુર ખાતે ભરાય છે તેલિયા અને દુધિયા તળાવ ક્યાં આવેલા છે તો મિત્રો જે પાવાગઢ જોયું એમને ખ્યાલ જ હશે તેલિયા દુધિયા અને છાસિયા તળાવો પાવાગઢ ખાતે આવેલા છે હનુમાન માતા હનુમાનની માતાના અંજનીના નામ પર ઉપરથી પડેલું અંજનકુંડ કે જ્યાં હનુમાનનો જન્મ થયો હોય તેવું મનાય છે તે સ્થળ ક્યાં આવેલું છે તો એ ડાંગમાં આવેલું છે મહાવત ચોથના દિવસે ખાલી જગ્યા ખાતે ગાંધીજીનું અસ્થિવર્જન અસ્થિ વિસર્જન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું તેથી તે દર વર્ષે અહીં આ દિવસે મોટો ભરાય છે અહીં દિવસે આ દિવસેનો મોટો મેળો ભરાય છે તો આ કઈ જગ્યા છે એ છે જેમલગઢ કે જ્યાં અસ્થિ વિસર્જન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર એવું બાણેજ તીર્થ તીર્થ સ્થળ ક્યાં આવેલું છે તો બાણેજ આવ્યું છે ગીર સોમનાથમાં ગીરમાં રંગ અવધૂત મહારાજનું તીર્થ સ્થાન ક્યાં આવેલું છે નારેશ્વર વડોદરા ખાતે ગુજરાતના ધોધ અને તેમની સાથે યોગ્ય રીતે જોડો તો નિનાય ધોધ નર્મદા જિલ્લાના ડીડિયાપાડા તાલુકામાં અથણી માતા ધોધ જાંબુગોડા હાલોલ એટલે મૂળ જાંબુગોડા તાલુકામાં આવેલું છે આ અને પંચમહાલ જિલ્લામાં અથણી માતા ધોધ નિનાય એ ડેડીયાપાડામાં અને જોડિયા ધરમપુર વલસાડ ખાતે અને ચીમેર ધોધ કે જે છે ડાંગમાં અને આ કલ્ચરનો લાસ્ટ ક્વેશ્ચન અકબર બાદશાહે જૈન ધર્મના પ્રખર વિદ્વાન ખાલી જગ્યાથી પ્રભાવિત થઈને ગુજરાતમાંથી જજિયા વેરો કાઢી નાખવાની તથા પર્યુષણનાદી બાર દિવસોએ અમારીની જાહેરાત કરી તો એ જૈન વિદ્વાન હતા હીરવિજય સુરી